नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु हार्दिक स्वागत छे। धोरण नवनी अंदर यूनिट नंबर सातनी आपणे वात करी रह्या हता। लास्ट टाइम आपणे एडोलेसेंट स्पीक एटले के तरुणोनी समस्या, तरुणो बोले छे, तरुणो एटले कोण, तो आपणे लास्ट टाइम चर्चा करेली हती। नानी एजना बाळको होय एमने तरुण अवस्था तरीके ओळखवामां आवे छे। छेले आपणे गईकाले लास्ट लेक्चरमां पूरुं करेलुं हतुं कि अंतिमनो क्वेश्चन हतो, ए प्रवक्ता एंकरे जणावेलो यू शूड नो एड्स फॉर नो एड्स, नो पेलू के एन ओ डबल्यू एने पण नो नो वचाय, अने त्यारबाद नो लिखू छे एन ओ एने पण नो वचाय, पण बेनो मीनिंग छे ए अलग अलग छे। पेलू नो एटले जाणवू, बीजू नो एटले ना। तमारे एड्स विशे जाणवू जोईए तमने एड्स न थाय। बिफोर वी कन्क्लूड ध कॉन्फरन्स, बिफोर एटले पहला, कन्क्लूड एटले पूर्ण करवी, कॉन्फरन्स एटले कि आपणी मीटिंग, आपणे आ मीटिंग पूर्ण करीए ते पहेला लेट्स लिसन टू हरीश प्रॉब्लम। तो चालो, लेट्स एटले चालो, लिसन एटले सांभळीए, हरीश प्रॉब्लम एटले कि हरीशनी तकलीफ। हरीश, हवे हरीश बोले छे, गुड इवनिंग सर, आई एम हरीश फ्रॉम देवगढ़ बारिया। गुड मॉर्निंग सर, सुप्रभात, मारू नाम हरीश छे, हूँ देवगढ़ बारियाथी छू। મારું નામ હરીશ છે, હું દેવગઢ બારિયા આ ગામનું નામ છે ત્યાંથી હું છું। આઈ હેવ અ હેબિટ ઓફ ચીવિંગ ગુટકા, હેબિટ એટલે ટેવ, શેની ટેવ છે, ચીવિંગ ગુટકા એટલે કે ચીવિંગ એટલે ચાવવું અને ગુટકા એટલે ગુટકા, મને તમાકુ ખાવાની, તમાકુ ચાવવાની ટેવ છે। બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવને કારણે, બીકોઝ એટલે કારણ અને હેબિટ એટલે ટેવ, My teeth are spoiled, teeth એટલે દાંત, spoiled એટલે બગડી જવા, ગંદા થઈ જવા, મારા દાંત છે એકદમ ગંદા બગડી ગયેલા થઈ ગયા છે। I want to get rid of this habit, please help me, મારે, I want to get rid, રાઈડ એટલે છુટકારો મેળવવો, this habit એટલે આ ટેવ, મારે આ ટેવથી છુટકારો મેળવવો છે, please help me, મહેરબાની કરીને મને મદદ કરો। ડૉક્ટર શાહ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ, તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો। હરીશ, સર આઈ એમ ક્લાસ આઈ એક્સ સ્ટુડન્ટ, સર હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું। ડૉક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, તારી ટેવ છે એ કેટલો સમય જૂની છે, બરાબર, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, અત્યારે ટેવ છે એ કેટલો સમય જૂની છે। હરીશ, અબાઉટ ટુ યર્સ, લગભગ બે વર્ષ જૂની છે। ડૉક્ટર શાહ, હાઉ ઓફન ડુ યુ ચીવ અ ગુટકા, તમે આખા દિવસમાં કેટલી વખત ગુટકા ખાવ છો, ચીવ એટલે ચાવવું અથવા અહીંયા ખાવું, ઓફન એટલે વારંવાર। હરીશ, ફાઇવ સિક્સ ટાઈમ્સ અ ડે, પાંચથી છ વખત આખા દિવસમાં। મિસ્ટર બક્ષી, ધેટ્સ અ ટેરેબલ, તે ખૂબ જ અસહ્ય કહેવાય। નાવ ટેલ મી વોટ આર યુ હોબીસ, હવે મને જણાવો તારો શોખ શું છે, વોટ આર યોર હેબી હોબીસ, હોબી એટલે શોખ। હરીશ કહે છે, રીડિંગ ન્યૂઝપેપર મેગેઝીન એન્ડ પ્લેઇંગ ઓન તબલા, હરીશ કહે છે મારો શોખ એ કે રીડિંગ ન્યૂઝપેપર એટલે કે છાપાઓ વાંચવા, મેગેઝીન એટલે કે પુસ્તકો વાંચવા, એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા, તબલાઓ વગાડવા। મિસ્ટર બક્ષી કહે છે, ધેટ્સ ગુડ, સારી બાબત કહેવાય। નાવ વેન એવર યુ ફીલ લાઇક ચીવ ગુટકા, વેન એવર એટલે કે જ્યારે, જ્યારે તમને લાગે ગુટકા ખાવા છે, ફીલ એટલે લાગવું, ગુટકા ચાવવું છે, ખાવું એવું મન થાય તમને ત્યારે, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઈટમ, ત્યારે શું કરો, તમને મન થાય મારે ગુટકા ખાવો છે, ત્યારે તમારે નહીં ખાવાનું, અને એની બદલે શું કરવાનું, તો કે એક સરસ મજાનું રસપ્રદ એવું હોય વસ્તુ વાક્ય એમને વાંચવાનું, રીડ એટલે વાંચવું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ન્યૂઝ એટલે સમાચાર, એવું કંઈ વાક્ય હોય, ઓર આર્ટિકલ્સ, અથવા કોઈ એવું આર્ટિકલ્સ હોય એ પણ વાંચો, ફ્રોમ અ ન્યૂઝ પેપર, ક્યાંથી વાંચવાનું, છાપાઓમાંથી વાંચો, ઓર પ્લે ઓન ધ તબલા, અથવા તો તબલા વગાડો, બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્ર સાથે રહ્યો, ટોક ટુ ધેમ, તેમની સાથે વાતચીતો કરો, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઈસ,
तमारी रमतनी गेम्स रमो, कीप योर माइंड एंगेज इन डिफरंट एक्टिविटीज, तमारो मगज छे ये आवी अलग अलग पद्धतिओ में एंगेज परोवी राखो, एंगेज एटले शुं थाय परोवी राखव। आई एम श्योर यू विल बी एबल टू गेट राइड ऑफ धीस हेबिट, मने पूरी खातरी छे कि तमने आ बधी वस्तुओंथी पूरेपूरो छुटकारो तमने मळशे। हरीश थैंक यू, आभार तमारो एंकर प्रवक्ता कहे छे। सो फ्रेंड्स नाउ इट्स टाइम टू से गुड बाय ऑन बिहाफ ऑफ द यूथ क्लब। सो फ्रेंड्स ओके मित्रों, नाउ इट्स टाइम टू से गुड बाय, हवे समय छे आवजो कहेवानो। ऑन बिहाफ ऑफ ध यूथ क्लब आई थैंक यू मिस्टर बक्षी, यूथ क्लब तरफ थी हूँ आई थैंक मिस्टर बक्षी, हूँ आभार व्यक्त करूँ छू मिस्टर बक्षी नो, श्रीमान बक्षी एंड डॉक्टर शाह, डॉक्टर शाह नो आभार व्यक्त करूँ छू फॉर गाइडिंग ध टीनेजर्स, एट्ले कि आ लोकोने जे तरुणो छे एमने सलाह आपी एना माटे हूँ आभार व्यक्त करूँ छू। I am also obliged to the boys and girls who trusted us and shared their problem. I am also obliged to the boys. હું બાળકોને પણ જણાવીશ, સમજાવીશ, who trusted us, કે આપણી પર વિશ્વાસ કરે, ટ્રસ્ટ એટલે વિશ્વાસ રાખો, એન્ડ શેર ધેર પ્રોબ્લમ, અને તેઓની તકલીફ છે એ આપણા વચ્ચે શેર કરે। अगेन गुड बाय एंड गुड नाइट, टेक केर, फरी पाछू गुड बाय कहूँ छू, आवजो, टेक केर, तमारो ध्यान रखो। ओके आपणो पार्ट चेप्टर अहीं आपणे पूरो करीए छीए, यूनिट नंबर 7। थैंक यू वेरी मच विद्यार्थी मित्रों।